વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે ઉપવાસ વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી પૂરી બનાવવાના છીએ, તે પણ રાજગરાની પૂરી. તમે રાજગરા બટેકાની પૂરી પણ કહી શકો છો, મસાલા રાજગરાની પૂરી પણ કહી શકો છો. અને આ પૂરી એટલી સરસ બને છે કે વાત ન પૂછો. ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલી ફૂલીને દડા થાય તેવી આ પૂરીની રેસીપી છે. અને મિત્રો, કંઈ પણ ઝંઝટ કર્યા વગર, એટલે કે વણવાની કે આ તે ઝંઝટ કર્યા વગર ફટાફટ બની જાય તેવી આ પૂરી છે. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. અને વડીલ લોકો હશે તો તેને ચાવવામાં પણ તકલીફ નહીં પડે એવી સરસ આ પોચી પૂરી બને છે. અને સૂકી ભાજી અને શ્રીખંડ ભેગી તો બહુ જ મજા આવી જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્ત ફૂલી ફૂલીને દડા થાય તેવી ફરાળી પૂરી અથવા તો રાજગરાની ફરાળી પૂરી રેસીપી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, હું તમને એક પૂરી તોડીને બતાવું. એકદમ સોફ્ટ એવી આપણી પૂરી બને છે. મારા 97 વર્ષના દાદા પણ આસાનીથી આ પૂરી ખાઈ શકે છે. નહીંતર રાજગરાની કે કોઈ પણ ફરાળી કરતા હોય પૂરીઓ, તો તે થોડીક વાર પછી કડક થઈ જતી હોય છે. સૌથી પહેલાં આપણે આવી રીતે 2 મરચાં લેશું, 2 ડાળખી લીમડાના પાન લીધેલા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે. તો હવે આપણે તેને ડાયરેક્ટ આવી રીતે મિક્સર જારમાં કટ કરી લેશું. તો હવે આપણે આને સરસ પીસીને પેસ્ટ રેડી કરી લઈએ. મિત્રો, આપણી પેસ્ટ સરસ રેડી છે, તેને આપણે સાઈડ ઉપર રાખીશું. પેસ્ટ બની જાય પછી આપણે આવી રીતે બાફેલા બટેકાનો માવો લેશું. 1/2 બાઉલ લીધેલો છે મેં, ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ છે. તેને આપણે સરસ એકદમ મેશ કરી લેશું. મેં અત્યારે પહેલાં લીધેલા હતા તે હાથેથી જ મસળીને લીધેલા. તમે બટેકાને છીણીને પણ લઈ શકો છો, ખમણીને. એકદમ સરસ મેશ થઈ ગયું છે અને બટેકા બાફતી વખતે સહેજ મીઠું ઉમેરેલું હતું મેં. પછી આપણે ઉમેરીશું રાજગરાનો લોટ. મેં અહીં 1 બાઉલ લીધેલો છે, એટલે કે 200 ગ્રામ. બટેકાના વજન જેટલો જ પણ બાઉલમાં કે વાસણમાં ગણીએ તો ડબલ 1/2 બાઉલ આપણે બટેકાનો માવો લીધેલો હતો, તો 1 બાઉલ લીધેલો છે. પણ ગ્રામમાં બંને સરખા છે. હવે આપણે તેની અંદર પેસ્ટ ઉમેરી દઈશું. તમારે પેસ્ટ ન ઉમેરવી હોય, એમને એમ સાદી બનાવી હોય તો તમે સાદી પણ બનાવી શકો છો. હવે આપણે તેની અંદર ઉમેરીશું મીઠું, એટલે કે સિંધાણું મીઠું, સ્વાદ મુજબ અથવા તો 1 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર, 1/3 ટીસ્પૂન હળદર. જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પછી તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન તેલ. અને હવે આપણે બધું ચોળીને મિક્સ કરી લેવું. ફ્રેન્ડ્સ, તમારે લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ અહીં મેં લીલા તીખા મરચાં લીધેલા હતા એટલે સ્કીપ કરી રહી છું. સરસ આપણે આવી રીતે મસળીને મિક્સ કરીશું. તમે જોઈ શકો છો એમને એમ બાફેલા બટેકામાં જ બધું સરસ મિક્સ થઈ ગયું છે. પાણીની સેજ પણ જરૂર નથી પડતી અને આવી રીતે સોફ્ટ ડો જ બાંધવાનો છે. પણ બાય ચાન્સ તમારાથી સેજ ઢીલો થઈ જાય તો તમે સેજ રાજગરાનો લોટ ઉમેરી શકો છો, અથવા તો કડક થાય તો 2-3 ટીપા પાણી ઉમેરી શકો છો. પછી 1/2 ટેબલ સ્પૂન તેલ લઈને સરસ કેળવી લઈશું. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં બીજી 2 ફરાળી પૂરીઓ મૂકી દીધેલી છે, તમે જરૂરથી જોજો. તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક્સ આપી દઈશ. સરસ મસળાઈ ગયું છે. તો પછી આપણે જેવડી પૂરી કરવી હોય એવડા મીડિયમ લુવા કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા લુવા કરી લીધેલા છે અને આવી રીતે મીડિયમ લુવા બનાવીએ તો 28 પૂરી બનશે આપણી. પછી આપણે આવી રીતે ડબલ લેયરવાળી કોથળી લેવાની, તેને આપણે ગ્રીસ કરી લેશું. સાઈડમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે, એવી જ રીતે બીજી બાજુ પણ તેલ લગાવી લેવું. હવે આપણે આવી રીતે લુવા થોડા થોડા ગેપમાં રાખી દઈશું. તામ આપણી એકારે
छ पूरी रेडी थशे। पाछू बीजू ऊपर लेयर कोथरीनु करी लेवू। अने हवे आवी रीते थाळी के बाउल लई आम दबावी लेवू। तमे जोई सको छो एकदम फटाफट आपणी पूरीओ रेडी थई जाय छे अने वणवाणी के कसी माથાકૂટ નથી થતી। અને એવું લાગે કે સે જાડી છે તો પાછું આપણે આ રીતે દબાવી લેવું વજનથી। આવી રીતે આપણે ફટાફટ બે ઘાણ માટેની પૂરીઓ રેડી કરી શકીએ છીએ। પણ ખાસ ધ્યાન રાખવું બેગમાં તેલ ચોપડવું, નહીંતર આપણી પૂરી ઉખડશે નહીં અને ચોટી જશે। હવે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તેના માટે સેજ લોટ ઉમેરીશું। તમે જોઈ શકો છો તરત જ આપણું લૂવું ઉપર આવી જાય છે। તો આવી રીતે પછી આમ કરશો એટલે તરત જ આપણી પૂરી ઉખડી જશે અને જે આપણો ઉપરનો ભાગ છે તેને અંદર આમ જવા દેવાનો છે। જે નીચે ચોટેલો હોય તે ઉપર રહેવો જોઈએ। તમે જોઈ શકો છો સરસ આપણી પૂરી ફૂલે છે। પૂરીઓને તળી લેશું। તરત જ તેને પલટાવવાની નથી। બીજી બાજુ આવી રીતે આ ભાગ પર સરસ એમ થાય કે થઈ ગયું હશે પછી જ પલટાવવાની છે। કાઢી લેશું। તમે જોઈ શકો છો સરસ ફૂલી ફૂલીને દડા થાય છે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત ફૂલી ફૂલીને દડા થાય તેવી રાજાગ્રાની પૂરી અથવા તો રાજાગ્રા બટેકાની પૂરી। તમે ફરાળમાં જરૂરથી ટ્રાય કરજો। સૂકી ભાજી ભેગી બહુ જ મજા આવશે। તમે શ્રીખંડ ભેગી પણ આ ફરાળી પૂરી ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આ ફરાળી પૂરીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે। પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આવી ફૂલી ફૂલીને દડા થાય તેવી અને એકદમ પોચી ફરાળી પૂરી રાજાગ્રાની પૂરી બનાવી શકે। સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ, હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો। થેન્ક યુ।